સાઇનાઇડ પદ્ધતિ તરીકે ઓળખાય છે આ પદ્ધતિ જલીય માધ્યમમાં નિક્ષાલનનો સમાવેશ કરીને પ્રક્રિયા કરવામાં આવે છે આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે કે એજી એજી પ્લસમાં ફેરવાય છે એટલે ઓક્સિડેશન આંખમાં વધારો થાય છે અને Au એયુ પ્લસમાં ફેરવાય છે એટલે આ પદ્ધતિ સિલ્વર અને ગોલ્ડ જેવી ધાતુઓ માટે જ વપરાય છે સૌ પ્રથમ આ પ્રક્રિયામાં ધાતુઓ લેવામાં આવે છે

પ્રક્રિયા જિંક સાથે વિસ્થાપનની પ્રક્રિયા થાય તો ઝેડેન વડે નું વિસ્થાપન થાય છે એયુ છૂટી પડે છે અને ઝેડેન સીએન ફોર માઇનસ ટુ પ્રાપ્ત થાય છે જેનું આ યુ પીએસસીના ટેટ્રાસનો જિંકેટ ટુ આયન આ પદ્ધતિમાં તમે જોઈ શકો છો ઝીંક રિડક્શન કરતા તરીકે અને ઓ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે કારણ કે ઝેડેનની ઓક્સિડેશન અવસ્થા ઝીરો હતી ડાબી બાજુ અને જમણી બાજુ ઝેડેન સો સીએન ફોર માઇનસ ટુમાં ઝેડેનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ થાય છે એટલે કે ઝીરોમાંથી પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા થાય એટલે એનું ઓક્સિડેશન થાય અને જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા તરીકે વર્તે છે આ સિવાય આજે એક બીજી પ્રક્રિયા જે બે બે માર્ક્સના રિલેટેડ પ્રશ્ન પૂછી શકાય કે ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મેળવવા માટેની શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ વિસ્તૃત રીતે સમજાવો ઊંચી શુદ્ધતાવાળી ધાતુઓ મેળવવા માટે કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ વપરાય એક નિસ્યદન બી દ્રવગલન સી વિદ્યુત વિભાજન્ય શુદ્ધિકરણ ડી જ્હોન રિફાઇનિંગ અથવા જ્હોન શુદ્ધિકરણ ઈ જે મેં તમને કીધી હતી કાર્બોનિલ એને કલા શુદ્ધિકરણ કહેવાય અને એફ જેને ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કહે છે આ બધી જ પદ્ધતિઓ ઉચ્ચ શુદ્ધ ઊંચી શુદ્ધતાવાળી ધાતુઓ મેળવવા માટે વપરાય છે એમાંની પ્રથમ પદ્ધતિ છે નિશ્ચિત માં પૂછાય કે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે કઈ પદ્ધતિ વપરાય છે તો નિશ્યંતન પદ્ધતિ કઈ બે ધાતુ નું ઉત્કલન બિંદુ નીચું છે તો ઝીંક અને મર્ક્યુરી ઝીંક એટલે ઝેડેન અને મર્ક્યુરી એટલે એચજી અહીં શું કરવાનું અશુદ્ધ ધાતુ લેવાનું એનું બાષ્પીભવન કરવાનું કેમ કેમ બાષ્પીભવન કરી શકાય એનું ઉત્કલન બિંદુ નીચું છે આથી તેનું બાષ્પીભવન થાય છે તે ધાતે ધાતુઓની બાષ્પ મળે છે અને નિસ્યંદન કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે કોઈ પણ નિસ્યંદન પદ્ધતિમાં શુદ્ધ ધાતુ આપણે પાણીનું પણ શુદ્ધિકરણ જોઈએ એમાં નિસ્યંદન પદ્ધતિ જ મેળવીએ તો તેનું શુદ્ધિકરણ થાય છે એટલે આમાંથી એક એમસીક્યુ પૂછી શકાય કે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓના શુદ્ધિકરણ માટે

ધાતુઓના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે ટીન અને લેડ જેવી ધાતુઓને કોઈક ઢાળ વાળી સપાટી ઉપરથી વહેવડાવવામાં આવે છે હવે આ ટીન અને લેડ નું ગલનબિંદુ નીચું એથી તે નીચા તાપમાને પ્રવાહીમાં ફેરવાશે અને તે ઢાળવાળી સપાટી પરથી વહીને નીચે જમા થાય છે જ્યારે ઊંચું ગલન બિંદુ ધરાવતી જે અશુદ્ધિઓ છે એ ઢાળ પર જ રહી જાય છે આમ એસેન ધાતુને ઊંચા ગલન વાળી અશુદ્ધિઓથી દૂર કરી શકાય વિદ્યાર્થી મિત્રો આમાંથી પણ એક એમ શીખ્યું પૂછાય કે નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓના શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિ વપરાય છે તો યાદ રાખો દ્રવ ગલન પદ્ધતિ અથવા આવી રીતે પણ પ્રશ્ન પૂછાય ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધાતુના શુદ્ધિકરણ માટે દ્રવ ગલન પદ્ધતિ વપરાય છે તો ટીન અને લેડ ટીન એટલે હમણાં જ વાત થઈ આપણે એસે અને લેડ એટલે પી તો આ સાથે અહીં બે નાના બે બે માર્ક્સના પ્રશ્નો પૂર્ણ થાય છે થેન્ક યુ નેક્સ્ટ લેક્ચરમાં ત્રણ ઇમ્પોર્ટન્સ પ્રશ્ન આવશે વિદ્યુત વિભાજન પદ્ધતિ છે એના પછી જ્હોન રિફાઇનિંગ પદ્ધતિ છે એના પછી મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે અને છેલ્લે વાન આર્કિલ પદ્ધતિ તો નેક્સ્ટ સેશનમાં જેટલી પણ થિયરીઓ ચાલે એ બહુ જ શાંતિથી સર સરળતાથી તૈયાર કરી રહેવાની તૈયાર કરવાની રહેશે થેન્ક યુ વેરી મચ